રાજુલા જનરલ હોસ્પિટલમાં ગઈકાલે એક મહિલા આવી હતી જેને શંકાના આધારે 108 મારફતે અમરેલી મોકલવામાં આવી હતી, જ્યારે સોશિયલ મીડિયામાં આ બાબતે સમાચાર પ્રસિદ્ધ થતા લોકોના જીવ ઊંચા થઈ ગયા હતા. ત્યારે શું છે સમગ્ર હકીકત, આવું જાણીએ. રાજુલા જનરલ હોસ્પિટલમાં કાલે એક મહિલા આવી જેને શંકાના આધારે 108 મારફતે અમરેલી મોકલવામાં આવી, ત્યારે સોશિયલ મીડિયામાં આ સમાચાર પ્રસિદ્ધ થતાં લોકોના જીવ ઊંચા થઈ ગયા. આ બાબતે રાજુલા જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કવાડીએ આ બાબતે ખુલાસો કર્યો કે આ દર્દીને શ્વાસની બીમારી છે અને વારંવાર રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે તેની અને તેના ફિઝિશિયન ડૉક્ટર ન હોવાથી સારવાર માટે અમરેલી મોકલવામાં આવ્યા છે, માટે જાહેર જનતાને ગભરાવાની જરૂર નથી. જ્યારે નગરપાલિકાના પ્રમુખે પણ જનતાને એક સંદેશ પાઠવ્યો છે, શું કહે છે આવું જાણીએ. જે ટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, હું રાજુલાથી યોગેશ કાનાભાઈ. અત્યારે રાજુલા શહેરની અંદર સોશિયલ મીડિયાની અંદર જે સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે કે કોરોનાનો કેસ રાજુલાની અંદર આવ્યો છે, તો આ બાબતે અમોએ રાજુલાના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કવાડ સાહેબને અમે પણ ચર્ચા કરેલી છે અને એમણે પણ આ બાબતે ક્લેરિફિકેશન આપેલું છે કે આ દર્દી જે છે એ બીમાર દર્દી હતું અને એમને સારવાર માટે આવી રીતે એમડી ફિઝિશિયનની સારવાર માટે અમરેલી લઈ જવામાં આવ્યા છે. તો આ સાથે અમે રાજુલાના નગરપાલિકાના જે પ્રમુખ છે એમની સાથે પણ ચર્ચા કરીએ છીએ. રાજુલાની અંદર શું સફાઈના કામ છે અને અત્યારે કોરોના વિશે તેમનું શું કામગીરી છે એ વિશે પણ આવો આપણે મળીએ રાજુલા નગરપાલિકાના પ્રમુખને. અત્યારે રાજુલાની અંદર કોરોના વાયરસના કેસની જે અફવાઓ ચાલી રહી છે, સોશિયલ મીડિયાની અંદર આવા સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે, ત્યારે આપ નગરપાલિકાની અંદર જે આપની જે જવાબદારી છે તો આ વિશે આપનું શું કહેવું છે સાહેબ? પ્રથમ તો કોરોના વાયરસ કોઈ અફવા નથી, એક સત્ય ઘટના છે. ચીનથી નીકળેલો એક રોગ છે, ભયંકર રોગ છે. જો દેશમાં આવી જાય તો એક ભયંકરી મહામારી રોગચાળો અને મનુષ્ય જાતિને નુકસાન કરે એવું બહુ મોટું એક બીમારી છે, જે તેને લડી લેવા ગુજરાત સરકાર કટિબદ્ધ હોય. જ્યારે સ્કૂલ શાળાઓને પણ બંધ રાખવામાં આવતી હોય તો મારું નમ્ર નિવેદન છે તમામ પૂજારીઓ, તમામ સાધુ, તમામ સંતો, તમામ પતિઓ, તમામ પાદરીઓ અને તમામ ધર્મના જે કાંઈ પૂજનીય વંદનીય લોકો હોય તેમને કે તેઓ પણ આ સમય જ્યારે કપરો ચાલી રહ્યો છે પોતાના ધાર્મિક સ્થળો પર પણ થોડા પ્રતિબંધો લગાવે, જેમ બને તેમ જે કાંઈ મોટી સંખ્યામાં માણસો ભેગા થવાના હોય તેને ઓછા કરે. કારણ કે ધર્મ ત્યારે જ જીવતો રહેશે કે જ્યારે મનુષ્યનો આ ધરતી પર અંશ હશે કે મનુષ્ય જીવતો હશે. તો જો મનુષ્ય જ નહીં રહેશે તો ધર્મને તમે શું કરશો? એટલે ધર્મની અંદર વિલોપન થાય અને કોઈ એવા કાર્યો ના કરતા કે જેથી પાછળથી આપણને ધર્મના નામે પસ્તાવાનો વારો આવે અને મનુષ્ય જાતિ પર કોઈ મોટો ખતરો થાય. હાલમાં તમે કીધું તેમ રાજુલામાં જે કોરોના વાયરસનો કેસ આવેલો તે ખરેખર કોરોના છે કે નહીં એ પછીની વસ્તુ છે, પણ નગરપાલિકા દ્વારા કોરોનાને લઈને જાગૃતિ અભિયાન, સૂત્રો લખવા અને ઘેર ઘેર પત્રિકા પહોંચાડવાનું કામ ચાલુ થઈ ગયું છે. તેમજ સ્વચ્છતા માટે પણ અમે કટિબદ્ધ ને અગ્રેસર થઈ રહ્યા છીએ. તમામ સદસ્યો, તમામ અમારા જે કાંઈ રાજકીય મિત્રો તેમજ સ્ટાફ ખડે પગે ઊભા છીએ અને આ બીમારીથી લડી લેવા નગરપાલિકા દ્વારા જે કાંઈ કરવું પડશે અમે કરવા કટિબદ્ધ છીએ. હા, એ વાત સત્યથી વેગળી છે. ગઈકાલે સાંજના એક બેન, અગરિયા ગામના બેન અત્યારે સારવાર માટે આવેલા અને લાંબા ગાળાથી એ બીમાર હતા. શ્વાસની અને ફેફસાની અને બીમારી હતી, 2-3 મહિનાથી પણ એ અહીંયા બીમારી હતી. આ બેન મજકૂર બેન અવારનવાર અમારી હોસ્પિટલમાં દાખલ પણ થયેલા હતા અને કોઈ સામાજિક કામ પ્રસંગે તેઓ બોમ્બે ગયેલા અને ત્યાંથી થોડા સમય પહેલાં જ યાત્રા આવી અને શ્વાસની અને ફેફસાની તકલીફ માટે ગઈકાલે સાંજે સારવાર માટે આવેલા અને એ એક્યુટ રિસ્પિરેટરી એડલ્ટ ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ એટલે ફેફસાની કમજોરીના કારણે એને અહીંયા કોઈ સ્પેશિયલિસ્ટ ન હોવાના કારણે અમે મજકૂર દર્દીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ફિઝિશિયનની સારવાર મળી રહી તે માટે અમે અહીંથી રિફર કરેલા. પરંતુ કોરોના કે એવા કોઈ ગંભીર રોગના કોઈ ચિહ્નો માલુમ પડેલ નહીં. મજકૂર સાથે કોઈ સગા સંબંધી પણ ન હતા, તેથી કરીને એને વધારે સારી સારવાર ફિઝિશિયનની સારવાર ચેસ્ટ ફિઝિશિયનની સારવાર મળી રહે એ માટે મજકૂરને અમે અમરેલી સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલા છે. પરંતુ કોરોનાના કે એવા કોઈ ગંભીર બીમારીના ચિહ્નો અમને માલુમ પડેલ ન હતા. યોગેશ કાનાબાર, જી ટીવી ન્યૂઝ, રાજુલા.